अच्युतं केशवं सत्यभामाधवं अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्दधे विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायाचितायात्मने कंसविध्वंसिने वंशिने આવશે. ફરીવાર ખુલાસો કરી દઉં,
પ્રથમ ત્રણ ચરણોમાં લખવામાં આવશે એમની કોઈ પણ જગ્યાએ તકતી લગાવવામાં આવશે નહીં. હોલની અંદર બોર્ડની અંદર 11,000 થી ઉપરના કેટેગરી વાઇઝ એમના બોર્ડની અંદર લિસ્ટ બનાવવામાં આવશે. આપણા સમાજના પ્રમુખ અને ઉત્સવના પ્રમુખ સાથે રહેશે અને પરિવાર કે અગર ગ્રુપથી અગર જો ચડાવો જે લીધેલો હશે આ બંને ગેટ અને આ ત્રણમાં અંદરના જે લક્ષ્મીનારાયણ હો, ઉમિયા ભવન હો અને અન્નપૂર્ણા હો, તો એમની પાછળ જે છે એમની સાથે જે એમના પરિવાર કુટુંબ જે ગ્રુપથી જે લીધેલો હશે એ એમની પાછળ રહેશે. ફરીથી હું તમને ખુલાસો કરી દઉં, જે બે ગેટ બે મેઇન ગેટના જે ચડાવવા જે છે એની સાથે જે એક કુટુંબ પરિવારના જે વડીલ જે હશે જે પાટોત્સવ વખતે વખત સુધીમાં આપવાની રહેશે. જે ભાઈઓ હમણાં જમા કરાવી શકતા હોય તો વેલકમ. એ ચડાવવાની રકમ આગળના 47મા પાટોત્સવ વખતે આગળના 2000 ડાઇનિંગ હોલમાં જે બાજુના હોલના ડાઇનિંગ હોલમાં જમાડવાની રહેશે. 5 નિયાણીઓ પ્રત્યેક યજમાનની એક નિયાણી એવી રીતે 5 નિયાણીઓને સત્રમાં માનનીય શ્રી કચ્છ પરવા પાટીદાર રિગોડી લક્ષ્મીનાયક સમાજના પ્રમુખ શ્રી તથા આપને જે આજે પધારેલા છે પ્રોત્સાહિત કરવા માટે એવા ભાઈ શ્રી મહેશભાઈ તથા એમની સાથે આવેલા શ્રી કાંતિભાઈ પટેલ તથા અજયભાઈ પટેલ, મારે જ્યારે પરિચય આપવાનો આવ્યો છે ત્યારે એમ કહીશ કે ભાઈ શ્રી મહેશભાઈને મેં 2-3 જગ્યાએ માણ્યા અને મને એમ થયું કે આમને જો વિગોળી લઈ આવો તો ઘણું બધું સારું થશે અને જે શૂન્યમાંથી આમ જુઓ તો ક્યાંય આકાશે આમ બે એટલી ઊંચાઈ લઈ જવાવાળા અને એમની શક્તિ, એમનો પરિચય તો હું શું આપીશ, એમનું જીવન, એમનું જ વક્તવ્ય અને એમની વાણી એમનો પરિચય છે એમ કહું છું. છતાં પણ આજેનો પરિચય આપી દો એમને એ પ્રાંતિજ પાસેના એવી આપ સૌને વિનંતી. હું વિશેષ આ બાબતો કંઈ ન કહેતા આપણે મહેશભાઈની વાણીથી જ આપણે સાંભળીએ. ડાયાબિટીસ થાય જ નહીં ને, ન થાય એનું કારણ એમાં જ રહેવાનું. એ કેમ છે ઓલી ફેક્ટરીમાંથી આ ફેક્ટરી પાછી નવી? કડબીની હથેળી અમે કોઈની જોઈ નથી, અરે નથી જોતા ભલા માણા કરતા કડબીની હથેળીના દર્શન માં ધરતી એ કર્યા છે. રેલવે એન્જિન આપતા કોલસાવાળા હોલ, ઉમિયા હોલ વાડીના નિર્માણ માટે આ બ્રાહ્મણા ગુજરાતના ઘોંઘરા છોડી છોડીને આવ્યા છો કે કવિ કાળ લખે છે કે મોટે બોલો માટે હાથે નાનપણ સાંભળાય અને મોટપની મજા મને ખડવી લાગે ખાગડા, મોટપની મજા મને ખડવી લાગે ખાગડા. હે કોઈ ભેંસો મોટો માણસ થઈ ગયો હા, ફોટાની ઓલી પાસે પ્રદેશમાં ભલે રહેતો હોઉં પણ આ ગામની ધરતીની ધૂળમાં આ રોટી રગદોળી ગઠોળિયા ગાળી અને આ પવિત્ર ધરતી હે અને એના આશીર્વાદ લઈ અને આજ આટલો મોટો માણસ થયો છે. ઋણ હોય આ શરીર ઉપર આ જીવન ઉપર તો આ ગામના ઘોંઘરાની ધરતીનું ઋણ છે, ઋણ અદા કરવા માટે આવ્યો છું. આવા ભાવથી આપણે
મારી ઘૂંટણી પણ પાછી વારે મારીમાં હે મારું મિયા તારા ભણવાના દાતારી કરું છું હે તમારે મારે તો બે હાથ છે જબડા હાથ વડે દાતારી કરો છો પણ તમને મને દીધું છે એ જોગમાયા એ મારુમિયા હે એ તો હજાર હાથ વાળી છે હજાર હાથ વાળી છે મા કોઈનું ઋણ નહીં રાખે તમે એક ઋણ કરશો ને તો તમારી સામે તમને હો ઋણ અદા કરીને તમારા માથે આશીષ કરશે આશીર્વાદની ધારાઓ વર્ષાવશે સાહેબ તો વાલા હવે માને યાદ કરી અને હું સૌ શરૂઆત થાય કાકા તમ કરીએ અમેરિકા પાંચ દુનિયા મંદિર નિર્માણ થઈ રહ્યા છે બાકી બે બની ગયા છે ત્રણ એનું કામ ચાલુ છે અને આવતીકાલ અમેરિકા પણ જવાનું થાય અને એ પાટીદાર તરીકે મને ગૌરવ છે કે સમગ્ર અઢાર જ્ઞાતિ હોય અઢાર આલમ હોય અને અઢાર આલમમાં જો મોટામાં મોટી કોઈ કોને દાતારી કરી હોય તો એ પાટીદાર સમાજે કરી છે સાહેબ પાટીદાર સમાજે કરી છે પાટીદાર સમાજે કોઈની પાસે માંગ્યું નથી અને માંગવાનો દી આવે ને તેથી ઝેરના પાણી પી જાય ભલામણ ઝેરના પાણી પી જાય પણ કોઈની માંગે નહીં અને માંગે એ પાટીદારનો મિત્ર કહેવાય નહીં પાટીદારનો દીકરો કહેવાય નહીં છતાંય એના હાડલાના છેડામાંથી એને કઈ દસની નોટ કાઢી અને બાપુના પગ વધારી તમારા નામે નથી તમારા મકાન વેચાઈ ગયા તમારી જમીન વેચાઈ ગઈ તો તમને હના માથે દઉં રૂપિયા અને તેની ઈ રાજપૂતે મોછનો એક મવાળો કાઢી અને આમ જેમન માથે મેલ્યો આ મારી ઇજ્જત છે આને હાંસી અને રાખી દો આ મારી ઇજ્જત જેથી રૂપિયા ભરું ને તેથી પાછી લેવા માટે આવી બ્રાહ્મણા એ હું છે તો આવી ઇજ્જત છે અહીંયા હા ભાઈ ભાઈ અને ભજન ક્યારે ભજન ક્યારે ઘટે કીર્તા વાળ ઘટે આનંદ વાળ ઘટે એટલે એનો ઘટે છે મારો ઘટે છે ફેર હાજલો ભાઈ 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 જો હવે એટલે તમને વાલી વસ્તુ આઈ પણ બેઠેલી છે સૌના ઘરે આઈ પાસે અને આઈ પણ ઘરે આઈ પાસે વાલી વસ્તુ નું નામ કીધું ને બેન તમે બધા હોય 100 ટકા તાળીઓ ભાઈ ભાઈ હાટી કરજો એ 4 લાખ એ 5 લાખ કે અંદર 100 રૂપિયા અડા તાળીઓ તો પાડો વાહે વાળા એ 5 લાખ 11 100 રૂપિયા ઉમિયા હોલ ગડવા પાટીદાર નો દીકરો પોતાની કુળદેવી ના નામ માથે હોળ દોળ થઈ અને આજ દાતારી કરે છે 5 લાખ એ સાહેબ બોલો હે ઈ તો થઈ રહે તો ટેન્શન ભરો મને ઈ તો આપણી પાસે બસી છે હા ચાર 5 લાખ 11 100 રૂપિયા દાદા અગ્નિ ની શારે ફરતે ફરે
અને આ વડાદાની શાળે પર રમી ફરે સમજી લીધું ભાઈ 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 એ 5 લાખ 55 હજાર 1 વાર 2 વાર 3 વાર 4 વાર 8 વાર 9 વાર 10 વાર 11 વાર 12 વાર 13 વાર 14 વાર 15 વાર 16 વાર 18 વાર 19 વાર 20 વાર 21 વાર 22 વાર 23 વાર 24 વાર 25 વાર 26 વાર 27 વાર 28 વાર 29 વાર 30 વાર 31 વાર 32 વાર 33 વાર 34 વાર 35 વાર 36 વાર 37 વાર 38 વાર 39 વાર 40 વાર 41 વાર 42 વાર 43 વાર 44 વાર 45 વાર 46 વાર 47 વાર 48 વાર 49 વાર 50 વાર 51 વાર 52 વાર 53 વાર 54 વાર 55 વાર 56 વાર 57 વાર 58 વાર 59 વાર 60 વાર 61 વાર 62 વાર 63 વાર 64 વાર 65 વાર
વૃક્ષો ઉકાળી લઈ ગયા ને, હે આ બીજા 22 વાળા કાંઈ છું, બીજી 22 શતકો વાળા છો આ. મને જોરદાર તાળીઓનો પ્રેરણા થઈ જાય, ધન્યવાદ. અને હવે આપણા નિયત ક્રમે આવી જાય, ક્રમ નંબર 1, બરાબર ને? એ થોડોક ફેરફાર કરી નાખો, પાટીદારનો પાણી જોવા માટે ત્યાં ગયા. 111 હાલો છાના દક્ષિણ દિશામાં આપણો પ્રવેશ દ્વાર, એટલે કે આપણો માર્ગ જે છે, અને રસોડા ની બાજુ વાળો, અપના ઘર ની બાજુ વાળો જે માર્ગ છે, પ્રવેશ દ્વાર છે. 611 એકવાર, બે વાર, સવા બે વાર. લીબાણી પરિવાર બોલે છે, પાછળ કોઈની ઈચ્છા હોય તો. આ ઓલી બાજુ વસરી માં બેઠા છે, એ ગામ ના છે, પાર ને જેને લાગુ પડતો વિચાર કરી લેજો. કાલરિયા પરિવાર 888,888 રૂપિયા એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. મુખ્ય દાતાઓનો ચડાવો. આપની નૂતન વાડી જે નિર્માણ કર્યું, એ વાડીના મુખ્ય દાતા એટલે અપના ઘરના ઘર માલિક હું તો કહું છું, અપના ઘરના ઘર માલિક કહું છું સાહેબ, મોટામાં મોટા દાતા. અને 111 બે પરિવાર ભેળા થાવ તો વાંધો નથી, બે કુટુંબ ભેળા થાવ તો વાંધો નથી, 3-4 ભાઈ હોય ને ભેળા થવાનો, પોતાના વડવા વડીલ હોય, માતુશ્રી હોય, પિતાશ્રી હોય, અને એમના નામે દાન કરો તો અમને વાંધો નથી. તમારી તમારી ભૂલ દેવી છે ને, તમારા ખજાના કોઈ નહીં ખૂટવા દે, એવા ખજાના નહીં ખૂટવા દે વાળા. હાલો 111 9,99,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 
નવાણું રૂપિયા ભાઈ 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 મુખ્ય દાતાની ઉછામણી 11,99,999 રૂપિયા. એક વાર, બે વાર 12,00,000
એટલે કહું છું અત્યારે એટલે એક 80 ઓની ગાડી દોડે છે તો હો હતી દોડવાની છે. હા ભાઈ 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 હાલો 5,51,000 હાલો સભાગૃહ લક્ષ્મીનારાયણ હોલના સૌજન્ય 5,51,000 હાલો હાલો લીંબાડી પરિવાર 5,51,000 પાંચમા નંબરનો ચડાવો 5,00,000 એટલે આપણે 3 વાર કરી દઈએ ગાય ગા હા થોડી ઝડપ રાખો હાલો 5,51,000 માટે હાલો હા તું જો કરી દઈએ 5,00,000 લક્ષ્મીનારાયણ સભા સાની વાત થવાની છે સારા કર્મ થવાના છે અને કદાચ શક્ય હોય તો કોઈની બેન દીકરીનું લગ્ન હોય તો લગ્ન પણ એવો પ્રસંગ હોય તો એ હોલમાં થાય સાહેબ એ જન્મના પ્રસંગ હોય જીવતરના પ્રસંગ હોય હે અરે સંસ્કારના પ્રસંગ હોય ધર્મના કર્મનો ક્યાંક વાતો થવાની હોય તો 5,51,000 કોઈ દાતા હાલો એક જણ હાથું તો કરો એક હાથું તો કરો એટલે હું આગળ વાત હાકી દઉં હાલો 5,51,000 એક 6,11,111 હાલો 6,00,000 અમૃત નહીં નહીં હું પરિવાર તો ખાલી આ ઉપર કહું છું પરિવાર બોલે છે એવો મારો ભાગ નથી પણ અમરતભાઈ એટલે ઘોડાની પરિવારના છે કેવું કહેવા માંગુ છું દક્ષિણ ભારત પરિવાર હા દક્ષિણ ભારત પરિવાર ઘોડાની પરિવાર માટે એટલા માટે મને માન છે કે સુરતમાં શામજી દાદા છે દક્ષિણ ભારત નહીં એક જ વ્યક્તિનો પાહેથી મને યાદ છે લગભગ 33 લાખ કે 55 લાખ કે 44 લાખ મેં લીધા હતા ત્યાં ઉછમણીમાં અને સાહેબ તેથી શામજી બાપાની ઓળખાણ થઈ અને એ શામજી બાપા પાછા આપણા પ્રસંગમાં પણ આવ્યા હતા મોડા સાહેબ અંદર મને મળ્યા હતા હા ભાઈ 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 આઈ સાહેબ 5,51,000 નંબર પાડે હા 5,51,000 હા લીંબાડી આવે બરાબર એટલે 5,51,000 થી આપણે શરૂઆત કરવાની હતી હાલો લીંબાડી પરિવારમાં કોઈ સાથે કોઈ સિંગલ ઇન્ડિવિડ્યુઅલ છે એક જ વ્યક્તિએ દાન કરવાનું છે આપના માવતરના નામે આપના પિતાશ્રીના નામે આપ દાન કરી શકો છો 3 ભાઈ હોય 4 ભાઈ હોય તો એક માવતરના દૂધને ઉજળો કરી દેખાડો સંસ્કારને ઉજળો કરી દેખાડો વાલા હાલો 5,51,000 કોણ છે એક દાતા થઈ જાય હાલો 5,51,000 એક દાતા પાછો 5,51,000 માં એક કોઈ દાતા થઈ જાય નહીં તો એને સ્થિર રાખવું છું એને પછી હા 5,51,000 થઈ ગયા હાલો કયો પરિવાર ખાલી તમારે મારા પરિવાર જોવે છે નામ તો પછી દેજો ભગત પરિવાર સુરાણી પરિવાર હા મોટી રાય હા ભગત હા હા હાજી 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 હા એટલે આ ભગત ઓલા સુરાણી થી એ ભગત લખાવે છે એટલા માટે હા મને ભગત પરિવાર 5,51,151 રૂપિયા હાલો લક્ષ્મીનારાયણ હોલ 5,51,151 રૂપિયા એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર અને ધાવા દઉં છું 5,51,051 થઈ ગયા છે ધાવા દઉં છું લીંબાડી પરિવારને કહું છું હા 5,51,151 રૂપિયા એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર અને લીંબાડી હા ઈ પણ હવે ઈ મને ઈશારો કરે બોલું હા કાંઈ વાંધો નહીં ઈ કાંઈ કેમ સિસ્ટમમાં એની કાંઈ સિસ્ટમ ગોઠવેલી છે ભાઈ હા એની કાંઈ સિસ્ટમ ગોઠવેલી છે એટલે લીંબાડી પરિવાર અત્યારે ઠંડો છે આપણા ઘા કરે છે હા 5,51,151 રૂપિયા આપણે 5,51 ને 5,51,151 રૂપિયા એક વાર બે વાર ભગત પરિવાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર અને લખીરો બદલાઈ જાય હવે હું થાય હે આમ ખરેખર એ વખતે બીપી આમ પલ્સ વધવા મળે ઓછા થવા મળે હા ડફક મશીન ઉપડી ને હા ભાઈ ભાઈ 5,51,151 રૂપિયા 1 વાર 2 વાર 3 વાર હાલો અમારો ભગત પરિવાર 5,00,000 હા આવો કે હું નામ આપનું જાહેર કરું બાપા
ધનબેન કરશન કાનજી ભગત પરિવાર તાલીના ગડગડાટથી આપણે મનાવી લઈએ. ખૂબ ખૂબ અને રહેવાનું ક્યાં ભાઈ આપણે હે ભાઈ ભગત પરિવાર સુતારા ચડાવો કરવાનો એટલા માટે નથી કે મહિલા પાંખને આપણે 1,11,000 માં એક રૂમ અર્પણ કરી દીધી છે, બરાબર. તાળીઓના ગડગડાટથી મહિલા પાંખને તાળીઓના ગડગડાટથી બતાવી જોઈએ. 1,11,000 માં એક રૂમ આપણે મહિલા પાંખને અર્પણ કરી છે. તો મહિલાઓમાં પ્રમુખ કોણ છે? મહિલાઓમાં મેઇન કોણ છે? બોસ આ ભજન મંડળ વાળા છે. માટે શું નામ આપનું? લીલાબેન. હા લીલાબેન, ધન્યવાદ ધન્યવાદ. હવે આ તમારું યુનિટ છે ને આખું 1,11,000 વાળું, તો કેટલી બહેનો છો, કેટલા માતાઓ છો? લગભગ હો જેવું ખરું, હો જેવી બહેનો ખરી. તો 1,000 રૂપિયા ભેળા કર્યા, 1,000 રૂપિયા એટલે 1,11,000 થઈ ગયા. આપણે 1,500 નો કરીએ કે કઈ વાંધો નહીં, થોડુંક વધારે લો છો. 1,51,000 તો હાલ રૂમ નંબર 2,11,000 થઈ ગયા. નિમાણી પરિવાર અંબાલાલ રામજી નિમાણી પરિવાર 1,11,000 થઈ ગયા. 1,51,000 થઈ ગયા. 1,51,000 થઈ ગયા. એ માની હાલ એ તો ભાડો તમારું ભાડું થાય તો તમે અમારી આ બધું રાખી તો જુઓ તમારી વાહે વાહે આવું ઉપયોગ હે કેટલો ફાયદો થયો. 40 તમે વધારે આપ્યા ને તો અહીં 40 વધારે નીકળ્યા. રૂમ તો આપણે કામ આવવાની છે, ગુજરાતના છે ને તો નાક રાખો. પુરુષ ક્યાંક બેનો કરતા વીકો માલિક ભાવ હોય તો ધડે ભલામણ. એક વાર આપણે કહું
વડનગર તાલુકો અને મોદી સાહેબને ભણાવેલા બે ગુરુજી આજે આ ઉંમરમાં એ સંબલપુરમાં છે. અને સંબલપુરમાં મોદી સાહેબ સીએમ હતા, હું એનાઉન્સર હતો અને એ વખતે મારું અને મોદી સાહેબનું એક સ્ટેજ ઉપર સન્માન થયું હતું. પહેલાં મોદી સાહેબ પૂછ્યું વાહે મારું છું અને એ ગુરુ એમના ગુરુ યાદ છે તો એ વખતે કેવું છું પબ્લિક મૂડમાં આવી. હવે પપ્પા આગળ બેઠા અને દીકરો વાહે બેઠો. હવે મુખ્ય યજમાની ઉછવણી ચાલુ કરી ભાઈ 1,11,000 તો અહીંથી 1,11,22,23 ચાલુ રહ્યું. 1,55,555 આગળ 3 વાર કરવાનું શું કહ્યું હેમની કાકા. અને 3 વાર કર્યા પછી એ દાદા ઊભા થયા. મને કે વાહે કોણ બોલતો છો? મેં કીધું ઓલો વાઘરી શર્ટ વાળો ભાઈ, અને એ તો મારો છોકરો છે. તો મેં કીધું મને શું ખબર તમારો છોકરો કહેવાય ને? અને મેં કીધું તમારે બોર્ડ મારી ના ઊંધો કે આ મારો છોકરો છે, હું એનો બાપ છું. મને શું ખબર પડે? મને કે ડફો ક્યારનો મંડાળો હતો? મેં કીધું 2 લાખથી હતા. વચમાં કોઈ આવ્યું? મેં કીધું કોઈ નહીં. તો કે અમે બાપ દીકરો બે. મેં કીધું તમે બાપ દીકરો બે જ હતા. 15 લાખ 1 લાખ નું બોલો, વિચાર કરો. મને કે આમ કેમ થયું? મેં કીધું લોકમાં તમારી પાસે માંગી છે ભલા માણસ અને એમાં દાદાની થઈ ગઈ ભલા માણસ. ધન્યવાદ. 1 લાખ જોવાની દરેક છે. જવાનું કે 1 વાર દિવસ આવજો. ધન્યવાદ. 2 વાર મોડા 3 વાર અને 3 વાર. હાલો ભાઈ નામ અંબાલાલ ભાઈ રામજી ભાઈ લીંબાણી કેટલા છે? ઉભા થવું એટલે આમ તાળીઓ પડાવો. હા અંબાલાલ ભાઈ, એટલે સ્વર એમના દીકરા છું ને, એટલે સ્વર અને વ્યંજન. સ્વરથી શરૂઆત થાય કલકારી, પછી વ્યંજન આવે તો કરવાવાળા બનાવતી. હા ભાઈ ભાઈ ભાઈ, એ તો આટી પગ લેવાની ખબર પડે કઈ બાકી છે. હા હા હા, મોજ મોજ વાળા ભાઈ. આજુ વડીલ શું કે છે? ગરી પલકી ખબર નહીં કરે કલકી બાદ જીવ માથે જમણા ફીરે કેમ તેતર માથે બાદ સમય આવી ને ઘા કરે ને સુરવીર કહેવાય. હે એને સુરવીર કહેવાય. બરાબર સમય આવે ઓળખી ઘા કરે ને સુરવીર કહેવાય. તમે એમ કહેતા હું 24માં નંબર નો લઉં, પણ 24માં નંબર કે હજી તો 1.5 કલાક ની વાર છે. 2 કલાક પછી ની વાર છે. 2 કલાક આમાં કોઈ ગેરંટી દે કે આપણે 2 કલાક જીવવાના છીએ? ચાચર ચોક નો ચઢાવો. એટલે ચાચર ચોક આપડે ક્યાં છે? તો તમારે શું કરવાનું થાય? ઉભર 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 તો તાળીઓ તો વાળો તમારું સારું થાય. કાલે હવામાં ચિકન ગુણિયા પાકો થશે. હો હા, 1,51,151 1 વાર 2 વાર 2.25 વાર 2.5 વાર 3 વાર 500,151 રૂપિયા. હા 1,51,151 રૂપિયા. હા અમુક કરવાનો નંબર નથી, પણ 8મો નંબર ખરો ને? 8મો નંબર રૂમ નંબર 2 એની સાથે આપણે જોઈન્ટ કરી દીધો છે. નવો ઉમેરેલો 878 એ 2022 અંદર 222 લખવાવાળા શાંતિ કારભારી નું દયા જાણું છું. આ 2022 અંદર 222 કાજર ચોક ના દાદા 222 ખરું 251 ની હવે છે ભાઈ 251 જેવું કરું. દેવજીભાઈ કરશનભાઈ સાથે કાલરિયા કાલરિયા પરિવારના આપણા દેવજીભાઈ કરશનભાઈ ચાચર મજાનો ગરબો છે.
રૂડે ગરબે રમેશ દેવી અંબિકારે અને ચાતર ચોકોમાં જયારે જોગમાં રમતી હોય આગળ જોકર ધોકર હલુભાઈ વિધભાઈ ચાંદભાઈ અને રાજ રાજેશ્વરી કેતા માં ખોલી યાર અને કદાચ નવ નોડકાની માલિકો ચોસઠ જોગડી રમતી હોય બાબત વીર રમતા હોય અને આવી જોગમાં જયારે રમતી હોય આવા કોને ખબર કોણ ઉર્મિયા હોય કોણ અન્નપૂર્ણા હોય કોણ ખોડિયાર હોય વાલા હે અને એ ધરતી ની માથે પકડું પડી જાય અને કદાચ આવી જોગમાં નું રૂપ લઈ અને જોગમાં જયારે ચાતર ચોકમાં રમતી હોય અને એના પગડા પર ક્યાંક ધોકડો ચડાવો નહોતો લીંબાડીભાઈ પણ દાદાને ચાચર ચોક ઉપર ખૂબ પ્રેમ હતો એટલે કે મેં રહું ન રહું કહી મેરા નામ રહ જાય કહી મેરા નામ રહ જાય કોઈ ગાય કોઈ આય તમારે તો ચલે જાતે હૈ વો કભી નહીં આતે વાપિસ તબ હસકર જનાદા ને કહા ક્યું તરસતા હૈ મેં લૌટ કરાતા હું મેં લૌટ કરાતા હું દાદા વાળો જાય છે પણ એ પાછો નથી આવતો પણ બોલો જનાદો છે ને નનામી છે એ તો અપડાઉન કરે છે ને સમાજને એમ કહે છે શું કામ રોવો છો તમે આ એકની પાછળ રોવો છો ને એ તો શાંત છે તમે રોવો છો પણ તમારા વાંચી વાંચી એકની તૈયારી રાખજો એને મેરીને પાછો આવું છું તમારી રાહ જોઉં છું સાહેબ તમારી રાહ જોઉં છું અને ત્યારે તમે નનામી એથી ઉતારી હોય નનામી એથી ઉતારી હોય દાદા અને મારા જેવા માણસે એ બળદાર સવાલ પૂછો એ સૌને સવાલ પૂછો કે મજા છે ને ત્યારે સૌએ જવાબ આપ્યો કે યહાં મેં ક્યું ના ચેન સે સોઉં યહાં મેં ક્યું ના ચેન સે સોઉં એ જગહ મેને જાન દેકર પાઈ હૈ જગહ મેને જાન દેકર પાઈ હૈ હે કે મર્યા પછી આટલી 6 ફૂટ ની જગ્યા મળી 11,111 થઈ ગયા લ્યો 2,00,000 હા 2,51,151 આ શેડ હો ભાઈ સત્સંગ હશે સપ્તાહ હશે 9 દિવસની નોરતાની રમઝટ હશે કે 7 દિવસની રામાયણ સપ્તાહ હોય ભાગવત ગીતા હોય કે મંચ ઉપર બિરાજવાના સાહેબ સદગુણની વાત થવાની છે સદગુણની વાત થવાની છે સંસ્કારની વાત થવાની છે હે તો વાલા 2,51,151 રૂપિયા કરું આગળ 2,00,000 હા બે રોટલા ખાવાની કેપેસિટી હોય એ હવા 2 રોટલા ખાઈ શકે અને રાત કુટીર પાછું નામ છે સમજી લેજો મારા રાઘવેન્દ્ર સરકારનું નામ જોડાયેલું છે અરે તો વાલા રામ કુટીર જેને હું કહું છું અને એના માટે 2,77,778 બોલી બધું એ 2,99,999 તાળીઓ બેનો તમે પાડો તો હારા ભાગ છે આડી પાસે તાળીઓ પડાવવામાં ભાઈ તો આ તાળીઓ પાડતા થાય ને પછી કે ભાઈ 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 3,85,555 રૂપિયા ઉત્તર બાજુના કરવાની થાય ત્યારે રામ નામ નો પ્રસાદ ના તિપીર સાવાનો છે રામ નામ અને સીતા કુટીર છે ઓહો સીતા કુટીર છે રામ ની સામે જાનકીજી અને કહેવાય છે અરે અખર તો રાખ રે એ માર તુરી અરે ધોજે દુષાય દયના એ માર તુરી તુરી હે મા હું તો તારી દીકરી છું પછી જાનકી હોય જગતની કે જગતની જોગમાયા હોય હ
જગતની જોગમાયા હોય, જાનકી હોય કે જગતની જનેતા હોય, તમારી મારી જનેતા હોય સાહેબ. હે, નારીનું રૂપ છે, નારી નવલે રૂપ, નારી નવલે રૂપ. હે, કૃષ્ણને ધર્મ ધારણ કરવો હોય તો જગતની દેવકી દેવી પડે, રામે ધર્મ ધારણ કરવો હોય તો જગતની કૌશલ્યા દેવી પડે, હનુમાનજી મહારાજે ધર્મ ધારણ કરવો હોય ને તો હજની જગતે દેવી પડે, અરે બ્રાહ્મણ મારા મહાત્મા ગાંધીએ ધર્મ ધારણ કરવો, પુતળીબાઈ દેવી પડે, લાડબાઈ હોય તો જ મારો સરદાર પટેલ જન્મે વાલા. અને એવી જોગમાયા જાનકીજી રામની સામે બિરાજવાના છે તો એની ઉછમણી આપણે લીમાણી પરિવાર એ 99,999 1,11,222 આ પરિવાર બોલે છે, એ પરિવારના કોઈ ભાઈ દીકરા બોલે છે, એટલે જે 23 માંથી જે હાલ કોરા રહી ગયા છે એને મારે ઈશારો કરવો છે કે આ ગણતીમાં નવો ગાળો આવ્યો, એટલે એક ગાળો ઉમેરાયો. ₹1,99,999 અર્પણ કરે તો જાનકી જેવા તમને જોગ માયા મળે, સિંગલ વર ડબલ ખાઓ. હા ભાઈ ભાઈ એ 2,11,11,22 કરું ગળા પાછો દેવડાવશો તો ગામમાં બારા નહીં ₹100 અને એ કલાક પછી 100 રૂપિયા ગુણને દાનમાં દેજો અને ફોટો પડાવજો. સાહેબ, 1 કલાક પછીના 2 ફોટા આવશે, પણ એકમાં નાદાની છે ને એકમાં મદાનગી છે. સાહેબ, મદાનગી છે. વાલા, તો 2,03,11,111
અમારો ઉકાળી પરિવાર સવા બે વાર રવિવાર પોણા ત્રણ વાર અને ગાડી મોડ થઈ ગઈ, મારી મોડ થઈ ગઈ ખાલી અહીંથી પોતે કરી ગઈ. હા, 3 લાખ 11,000 111 એક વાર બે વાર સવા બે રવિવાર પોણા ત્રણ વાર અને 3 વાર હા ઉકાળી પરિવારમાંથી અમારા ભાઈ છે શાંતિ હિસાબે તમે જોજો, ઘણા વડીલો 6-7-8 વાગે ને એટલે બેઠા હોય ઘેર, પણ દીકરાની ચિંતા કરતા હોય કે દીકરો ક્યારે આવશે, શું કરતો હશે, કોઈને કહી શકતા નથી. કારણ કે ખાનદાની પરિવારનો દીકરો છે તેની ઇજ્જત ઓછી થાય એ પરવડે એમ નથી, તો કોઈને કહેવાતું નથી, તો આ વાતને સહેવાતી પણ નથી સાહેબ. એવા વ્યસન અહીં બેનો ફેશન અને વ્યસનમાં બહાર આવે તો સમાજનો વિકાસ ઝડપી થાય છે. કોઈ પણ ફેશન એવી નહીં હોવી જોઈએ બેનો કે 1500 રૂપિયાની હાંડી તમે મંગાવો, ઘરવાળાની આવક એટલી હોય નહીં, પણ શું કરે, કમાણી ભારે કરવા અમારે જાણી, અમને ખબર છે કે રૂપિયો ક્યાં ભેળો થાય, પણ ક્યાં તમે જીદ કરી જાઓ કે નહીં મારે તો 1500ની હાંડી જોશે, અમે ગમે એમ કરી તમને લાવી દઈશું, નારાજ નહીં કરીએ, પણ અમારે સામે કેટલાય દાઢીઓમાં હાથ નાખવા પડે છે ત્યારે 1500 ભેળા થાય. અને ઈથી આગળ વાત કરું, પછી ગોદડી બનાવે અને ગોદડી કોને ઉઠાડો, શિયાળાને કાઢમાં આ માથું કાઢે હે, વિચાર કરો નવી હોય ત્યારે કે ઈ પેર જૂની થાય તો તમને તમ કાઢે. અને એમાં એમ પાછું કહું, તમારા ફાટેલા પેડ, ફાટેલા દૂષણ, ફાટેલી ગંજીઓ, ફાટેલું બીજું ત્રીજું એ બધું અંદર ભરાવે એ માથે ભાઈ 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 દરે પાછા મોજ 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 વાળા કુર્સીના શેઠના ઓછામાં ઓછા હા એટલે ટોટલી એની અમાઉન્ટ 11×11 એટલે 1 એકવી થાય બરાબર છે. એક મિનિટ મેં બે વાતનો ખુલાસો કરી દેવો છે, તમે જે કહેવા માંગો છો હું સમજી ગયો છું. તો 1 એકવી વાળો કોઈ દાતા ડાયરેક્ટ મળે તો સ્વીકાર્ય છે, ન મળે લ્યો 2 અગિયાર થઈ ગયા, લ્યો લ્યો હું શું કહું છું ભાઈ, તમારો જે એટિટ્યુડ હું સમજી ગયો કે આપણા આયોજક મંડળનો એક આમ સારો ભાવ હતો કે 11-11 હોય ને તો નાના માણસને પણ લાભ મળે આવા આશયથી આપણે 11-11 કિંમત રાખે 3 વાર કદાચ દાતા મળી જાય, પણ એ લાભ માત્ર એક જ પાર્ટીને મળે છે, સમજીને દાન કરવાનો અવકાશિત વ્યક્તિને મળે છે. એક માણસ સમાજ એટલે સમાજમાં પાંચે આગળ સરખી હોતી નથી, કોઈ અમીર છે, કોઈ મિડલ છે, કોઈ ગરીબ છે, તો એક નાનો માણસ છે એને ધાતુ પર ક્યારેક આમ કંટાળો આવે કે મારા સમાજમાં હવ સંપત્તિવાન માણસો દાન કરે છે, હું ક્યાંય દાન દઈ શકતો નથી, તો એવા નાના માણસને પ્રોત્સાહિત કરવા માટે 11,000 જેવી રકમ રાખી છે, પૈસા ભેળા કરવા માટે નહીં સાહેબ, પણ એને આપણી સાથે જોડવા માટે, એ મારો છે, એ તમારો મારો છે, આ સાબિત કરવા માટે સાહેબ આપણે 11,000 કિંમત રાખી છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, સમાજ સમવાદ એક સરખો વાદ હોય વાળા જેટલા થાય એટલા, પણ અત્યારે હું જાહેર કરતો નથી, પોતાના મગજમાં રાખો, છેલ્લે આપણે અહીંયા નોંધી દેશું અને એક સાથે નામ જાહેર કરીએ છીએ પ્રોગ્રામના છેલ્લે એન્ડમાં, બરાબર હે પાકું
સારું હવે ઉદઘાટન તમારે રાંધવાનું છે બેન, અને એમાં તમારા પરિવારમાંથી જે બેન દીકરી હોય એના હસ્તે આપણે ચૂલો ચાલુ કરાવીને દૂધ ઉભરાવવાનું છે, એટલે અન્નપૂર્ણા માની તમારી પર ખૂબ કૃપા વરસે સાહેબ, તમારી માથે કૃપા વરસે. હાલો તો એના માટે આપણે ઉછવણીની શરૂઆત કરીએ છીએ. 51,151 થઈ ગયા, 51,151 હા ઉભા જો ઓલા પણ 51 અહીં 71 111 દૂધ ઉપડાવું પ્રથમ ઉદઘાટન તમારા હસ્તે છે. અન્નપૂર્ણા ભુવનનો ઈ રસોડાનો 2 લાખ માંગી દે, 200 માંગે, 2 લાખ4,22,222 સાહેબ તમને તો હું 100 સલામ કરું છું, દાતાઓને 100 સલામ કરું છું, પ્રથમને જન્મ દેવાવાળી જનતાઓને તો 1 કરોડ સલામ કરું છું. એ દીપ નહીં હોતા તો આપ દિવેલ બન કે બેઠે હો, એ વાત બન કર બેઠા હૈ. એ દિવેલ નહીં હોતા તો દીપ કેસે જલતા, દીપ કેસે જલતા તો ઉજાલા કેસે હોતા, ઉજાલા નહીં હોતા તો હમ દુનિયા મેં કેસે ચલતે, હમ દુનિયા મેં કેસે ચલતે. જો આપ ના હો તો ધર્મ કે આ ધર્મની ઇમારત જો ટકી હોય ને, આપ જેવા ધર્મી ટકી ટકી, આપ જેવા દાતા.